દક્ષિણી બ્રાઝિલના રાજ્ય રિયો ગ્રાન્ડે ડો સુલમાં કુદરતનો કાળો કહેર જોવા મળ્યો. ભારે વરસાદ બાદ ભયંકર પૂરના પાણી 39મી વધુ લોકોનો જીવ લીધો, તો 60મી વધારે લોકો લાપતા થયા. જ્યારે હજારો લોકો પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા. આકાશી આફતથી તારાજ થયેલા બ્રાઝિલના આ રાજ્યમાં ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી. ત્યારે દક્ષિણ બ્રાઝિલમાં કુદરતનો કેવો રૂપ જોવા મળ્યું? આ દ્રશ્યો દક્ષિણી બ્રાઝિલ રાજ્યના છે, જ્યાં કુદરતનો કાળો કહેર જોવા મળ્યો. આકાશમાંથી અનરાધાર વરસી રહેલા વરસાદ બાદ ભયાનક પૂરના કારણે રિયો ગ્રાન્ડેમાં નદીઓ તોફાને ચડી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીમાં સામાન્ય પાણી છે અને બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ થોડી જ વારમાં આખું ચિત્ર બદલાઈ જાય છે. આખો વિસ્તાર જળમગ્ન બની જાય છે અને નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી જ જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો ભલભલાના હાંજા ગગડાવી નાખે તેવી છે, જેમાં જોઈ શકાય છે કે દક્ષિણી બ્રાઝિલનો આ બ્રિજ પાણી સામે ઝીંક ન ઝીલી શકતા ધડામ કરતો પાણીમાં ધરાશાયી થાય છે. એક વિસ્તારને જોડતો બ્રિજ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે, જેના કારણે અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયું છે, તો અત્યાર સુધી 39મી વધારે લોકોના મોત થયા છે, જ્યારે 60મી વધારે લોકો લાપતા થયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો જીવ બચાવવા માટે છત પર ચડી ગયા હતા. રાહત અને બચાવ ટીમે હેલિકોપ્ટરની મદદથી અનેક વિસ્તારમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ કર્યું. મિત્રો, અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ બાકી હોય તો કરી લેજો.